બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તત્કાલ સેવા માટે કોઈ જ ડોક્ટર નથી. લોલમલોલ ઇમરજન્સી સેવા માટે આવનાર દર્દીઓ પણ રામ ભરોસે. સમગ્ર ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે, બીજી તરફ ભગવાન મંદિર એવા બોટાદ જિલ્લા પંચાયતની બરવાળા તાલુકા પંચાયતની આરોગ્ય સેવાઓની કામગીરીની પોલ છતી થતી જોવા મળી રહી છે. ગ્રામ્ય સ્તરે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા છે, પણ ડોક્ટર નથી, નર્સ નથી. આરોગ્ય સેન્ટરમાં બે ડોક્ટર સહિત નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફાર્મિસ્ટ, પ્યુન સહિત 15થી વધારે સ્ટાફનું મહેકમ આપવામાં આવ્યું છે, પરંતુ પીએચસી સેન્ટરમાં ડોક્ટર, નર્સ કે અન્ય સ્ટાફ હાજર જ જોવા મળતા નથી. સાથે સરકારની ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક પહેરવાનું પણ હાજર કર્મચારીઓને જાણે તો લાગુ પડતું ન હોય તેમ માસ્ક વગર જોવા મળી રહ્યા છે. સાળંગપુર ધામ ખાતે સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ મંદિર અને અક્ષર પુરુષોત્તમ મંદિર આવેલ છે. અહીં દર્શન કરવા માટે હજારો યાત્રાળુઓ આવતા હોય છે. અહીં સાળંગપુર ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક સેવાની જરૂર પડી હોય ત્યારે ડોક્ટર ક્યાં શોધવા તેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તાત્કાલિક આરોગ્ય સેવાની જરૂર પડી હોય ત્યારે આરામ ફરવાતા ડોક્ટર સેવા આપવા માટે આવતા જ નથી. જાત અનુભવ મેળવવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ઘટના સ્થળે હોય અને આ સમગ્ર ઘટના પણ પ્રકાશમાં આવી છે. અહીંયા જોવા મળતા લોકોને જે આરોગ્ય સેવાઓ મળવી જોઈએ ને તાત્કાલિક સારવાર મળવી જોઈએ તે મળતી નથી, ને ડોક્ટર જાણે કે આરામ ફરમાવતા હોય તેવું જોવા મળી રહી છે. આરોગ્ય સેવાઓ કથળી રહી છે અને ડોક્ટરો આરામ ફરમાવી રહ્યા છે. તંત્રની લોલમ લોલ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સેવાઓ કથળી રહી છે ને ખાડે જઈ રહી છે. સરકાર દ્વારા મસમોટા પગારો આપવામાં આવે છે, છતાં પણ ડોક્ટરો, નર્સો કે અન્ય સ્ટાફ પણ હાજર રહેતો નથી. ત્યારે તાત્કાલિક સારવાર મળવી જોઈએ તે મળતી નથી. એક તરફ સાળંગપુર સહિતના મોટા ટેમ્પલ અને મંદિરો આવેલા છે, જેથી કરીને દર્શનાર્થ આવતા ભક્તોને ભારે ભીડ પણ જોવા મળતી હોય છે. ત્યારે આવા સમયે તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે ડોક્ટરો ત્યાં ઉપલબ્ધ હોતા જ નથી. આમ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોલમ લોલ જોવા મળી રહી છે. 15નો સ્ટાફ હોવા છતાં પણ આરોગ્ય સેવાઓ કથળી છે ને એક પણ નર્સ કે ડોક્ટર ત્યાં જોવા ન મળ્યો, જેને લઈને આ દર્દીઓને પડી રહી છે હાલાકી. એક તરફ ખાનગીકરણ થઈ રહ્યું છે ને એક તરફ સરકારી તંત્ર દ્વારા જે પગાર ચૂકવવામાં આવે છે અને મસમોટા પગાર આપવામાં આવે છે, પરંતુ નોકરી કરતા નોકરશાહો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવાઓ આપવાના બદલે ખાનગી સેવાઓ આપવામાં જ મશગુલ જોવા મળતા હોય છે, જેને લઈને આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આમ આરોગ્ય સેવાઓ કથળી રહી છે, સરકારી તંત્રની લોલમ લોલ અને પોલમ પોલ જોવા મળી રહી છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું સાળંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આ હાલત છે કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકો દવાખાને આવતા જ ન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ખાલી ખંભ ભાસે છે, જેનું મુખ્ય કારણ છે કે તે આરોગ્ય સેવાઓ કથળી રહી છે અને લોકોને સારવાર ઉપલબ્ધ તાત્કાલિક ન મળતી હોવાના લઈને લોકોને ના છૂટકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છોડી અને કંઈક ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડતો હોય છે. ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના લોકોને મોટો ભાર વહન કરવો પડતો હોય છે. એક તરફ સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને માં સારી સુલભ સેવાઓ મળી રહે, લોકોને સારી સવલતો મળી રહે અને લોકોને આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ આ સ્ટ્રક્ચર એ માત્ર ને માત્ર કાગળ પર બનાવેલું એક બિલ્ડિંગ હોય તે પ્રમાણે બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ આ સ્ટ્રક્ચરમાં જે કામ કરનારા જે વર્કરો છે અને જે ડોક્ટર છે અને સ્ટાફ છે તેમનામાં જાણે કે માનવતા મરી પરવારી હોય તેમ તેઓ સ્થળ પર ઉપસ્થિત રહેતા નથી, જેથી કરીને તાત્કાલિક જે સારવાર મળવી જોઈએ તે ઇમરજન્સી દર્દીને સારવાર મળવી જોઈએ તે મળતી નથી. જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે જેમાં પત્રકારોને જ જો સારવાર ન મળતી હોય તો અન્યને સારવાર કેવી રીતે મળે તે પણ એક સવાલ ઉપસ્થિત થાય છે. બોટાદ જિલ્લા બરવાળાથી રાજન ભાણાનો રિપોર્ટ.